ओम श्री स्वामी नारायण भगवान ने नमः नमः श्री कृष्णाय नमः ओम श्री कष्टभंज देव ने नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमः ओम श्री स्वामी नारायण नमः श्री रामचंद्र प्रभु ने नमः ओम श्री ब्रह्माय नमः ओम श्री गणेशाय नमः ओम श्री शंकर भगवान ने नमः ओम श्री हनुमान दादा ने नमः ओम श्री आदि शंकराचार्याय नमः भगवान देवीदास ने नमः ओम श्री भगवान मनु ने नमः ओम श्री आदि विष्णवाचार्याय नमः ओम श्री निर्वाणकाय नमः ओम श्री माधवाचार्याय नमः ओम श्री चैतन्य महाप्रभु ने नमः ओम श्री प्रभुपाद स्वामी ने नमः ओम श्री विष्णु स्वामी ने नमः ओम श्री वल्लभाचार्य ने नमः ओम श्री विठ्ठलनाथ जी ने नमः ओम श्री रामानुजाचार्याय नमः ओम श्री रामान स्वामी ने नमः ओम श्री स्वामी नारायण नमः ओम श्री धर्म भक्ति धर्म भक्ति ने नमः ओम श्री आदि आचार्य श्री रघुवीर जी महाराज ने नमः ओम श्री आदि आचार्य विजय प्रसाद जी महाराज ने नमः ओम श्री गुणातिरान स्वामी ने नमः ओम श्री पांसो परमेश्वर ने नमः मुक्तान स्वामी गोपालान स्वामी नित्यानंद स्वामी सुखानंद स्वामी निष्कुलान स्वामी प्रेमानंद स्वामी देवानंद स्वामी आत्मानंद स्वामी एंड ब्रह्मानंद स्वामी ने नमः ओम श्री मुक्तानंद स्वामी ने नमः ओम श्री भूमानंद स्वामी ने नमः ओम श्री विज्ञानंद स्वामी ने नमः ओम श्री ऑल पांचो परमहंस ने नमो नमः पवित्रानंद स्वामी ने नमः ओम श्री गुणातिरानंद स्वामी ने नमः बाल गोकुल दास स्वामी ने नमः ओम श्री नारायण दास स्वामी ने नमः ओम श्री धर्म स्वरूप दास स्वामी ने नमः ओम श्री पूज्य कुलाल गोपेशनाथ दास स्वामी ने नमः सद्गुरु शास्त्री जी महाराज श्री धर्मजीव दास स्वामी ने नमः ओम श्री पुराणी प्रेम प्रकाश दास स्वामी ने नमः ओम श्री ओम श्री निर्मुख दास स्वामी नमः जोगी स्वामी ने हरिप्रकाश दास स्वामी ने नमः ओम श्री हरिमन दास स्वामी नमः हरिप्रसाद स्वामी ने नमः ओम श्री देवकृष्ण दास स्वामी नमः देवप्रसाद स्वामी नमः धर्मवल्लभ स्वामी ने नमः ज्ञान स्वामी ने नमः और सर्व संतों ने नमः सर्व भक्तों ने नमः आदि आचार्य आदि भक्तों सर्व संतों माता पिता सर्व ने नमो नमः सहजानंद स्वामी महाराज बोलो आनंद उर मारे
सुंदर श्री घनश्याम मा मन मंदिर माओ रे सुंदर श्री घनश्याम मा मन मंदिर माओ रे अंतर राजी रहूं छे सगो नहीं कोई नूरे जय जो
शोभा मुखे वर्ण विलजाय रे
Thank you.
So
શરણ તમારો હે શ્રી મહારાજ મારો શરણ તમારો શરણ તમારો માંગો શરણ તમારો શરણ તમારો માંગો શરણ તમારો શ્રીજી મહારાજ માંગો શરણ તમારો હે શ્રીજી મહારાજ માંગો શરણ તમારો અખંડ છતા મોરારી થયા અવતારી અખંડ છતા મોરારી થયા અવતારી મનુષ્ય લીલા બતાવી ગુણ શા ઉચારો હે મનુષ્ય લીલા બતાવી ગુણ શા ઉચારો પ્રગટ પ્રભુ પીછાર્યા ધન્ય ભાગ્ય મારા પ્રગટ પ્રભુ પીછાર્યા ધન્ય ભાગ્ય મારા મળ્યા સહજાનંદ સ્વામી અધમ ઉધાર્યા હે મળ્યા સહજાનંદ સ્વામી અધમ ઉધાર્યા રામ રૂપે રાવણ માર્યો કૃષ્ણ રૂપે કંસ સહાર્યો રામ રૂપે રાવણ માર્યો કૃષ્ણ રૂપે કંસ સહાર્યો નારાયણ નું નામ જ લેતા જા મેળતા સુત કહે છે પ્રીતે પ્રભુ ભજો રૂડી રીતે ભગવત સુત કહે પ્રીતે પ્રભુ ભજો રૂડી રીતે ભવ જળ તરવાનું છે આ નવયતિ સારુ બાકી કોણ છે વિના હે મારા નાથ રે બીજું મને આપશો તમારી મૂર્તિ વિના મારા નાથ રે બીજું આપશો એનું તો એ જ માંગુ જોડી હાથ રે મને આપશો માં હું તો એ જ માંગુ છું જોડી હાથ રે બીજું મને આપશો માં આપો તમારા ભક્તજનો નો સંગ રે આપો તમારા ભક્તજનો નો સંગ રે મારા જીવ માં એ જ ઉમંગ રે મારા જીવ માં એ જ ઉમંગ રે બીજું મને આપશો માં બીજું મને આપશો માં એ મારા ઉર માં કરો નિવાસ રે મારા ઉર માં કરો નિવાસ રે મારા યુરમા કરો નિવાસ રે એ મને રાખો રસિયા તમ પાસ રે મારા યુરમા કરો નિવાસ રે મને રાખો રસિયા તમ પાસ રે બીજો મને આપશો માં
પશોમાં એ ચરજી દયાનિધિ દેવરે આપો ચરણ કમળની સેવરે બીજું મને આપશોમાં કરો ઇતર વાસના દૂર રે રાખો પ્રેમાનંદને હજૂર રે બીજું મને આપશોમાં કરો ઇતર વાસના દૂર રે રાખો પ્રેમાનંદ હજૂર રે બીજું મને આપશોમાં સ્વામિનારાયણ ભગવાનની જય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. Amen.
ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થયા લાગે થવા લાગે. એવી રીતે બે પ્રકારના નિયમમાં જે વર્તે તો તેને વૈરાગ્ય ને ભગવાન વિશે પ્રીતિ એ બે ન હોય તો પણ થાય અને અતિશય બળ્યો થઈ જાય અને તે પદાર્થમાં અશુભ વાસના ટળીને એ ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પ્રાપ્તિ જાય છે. પછી વળી શ્રીજી મહારાજને સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ જે ક્રોધ છે તે શામાંથી ઉત્પન્ન થાય છે અને ભોગ પોતાનો જે પદાર્થની કામના હોય તથા જે પોતે મમત્વ બાંધ્યો હોય તેનો ભંગ કરે કોઈ કરે ત્યારે તેમાંથી જે ક્રોધ ઉપજે છે અને કામના જે ઈચ્છા થાય તેનો ભંગ થાય ત્યારે તેને કામ હતો તે ક્રોધ રૂપે પરિણમ્યો. માટે એને તો ભગવાન એવો સ્વભાવ જે થયો જે એમાં ક્રોધ ઉપજે અને એમ થાય છે તે પણ ક્રોધ ન ઉપજે એ છે કે નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે મોટા સાધુ છે તેમણે ભગવાનની આજ્ઞા કરીને અથવા શાસ્ત્ર કરીને મહાત્મ્ય જાણીને પોતાની ઈચ્છાએ કરીને અનેક જીવોને ધર્મ મર્યાદાને રખાવવા અને ભગવાનના માર્ગે ચલાવવા તેઓ શુભ સંકલ્પ મનમાં ઈચ્છાઓ કરે હોય તેમાં પવિત્ર હોય અને કોઈક જીવ ધર્મ મર્યાદાને ભંગ કરીને અધર્મનો વર્તે ત્યારે તે મોટા પુરુષને તે જીવની ઉપર ક્રોધ ઉપજી આવે કેમ જે પોતાનો જે શુભ સંકલ્પ તેનો તેણે ભંગ કર્યો. માટે ધર્મ મર્યાદામાં રખાવવાની શિક્ષાને અર્થે તેની ઉપર ક્રોધ કરીને તેની શિખામણ ન થાય તો મર્યાદાનો ભંગ થતો જાય અને જીવનું સારું ન થાય તે માટે એવી રીતે ક્રોધ થાય તો ઠીક છે. માટે કોઈ વાત નહીં કેમ કે જે એમાં માર્ગમાં મોટા સાધુ પ્રવર્ત્યા તેને આશ્રીને હજારો માણસો રહ્યા હોય તો તેને કોઈક રીતે કરીને કહ્યા વિનાનું કેમ ન ચાલે. માટે ક્રોધ તો ત્યારે ન થાય કે જેમાંથી ક્રોધ થાય તેના ત્યાગ કરી દે અને એકાએક વનમાં રહેતો રહે ત્યારે તો ક્રોધ ન થાય. પણ એમ તો એનાથી કેમ રાજ કરાય કેમ જે એમણે તો અનેક જીવોને વાર્તા કરીને ભગવાન સમૂહ કરવા તેનું કલ્યાણ થાય તો તેનું જ મહાફળ અને તે શાસ્ત્ર દ્રષ્ટિએ કરીને સમજ્યું છે. તથા એવી રીતની જે ભગવાનની આજ્ઞા તેનો મહાત્મા જાણ્યું છે. માટે ક્રોધ થાય તો પણ એ પોતાની શુભ સંકલ્પ તેનો ત્યાગ કરે નહીં અને વળી જેને કોઈ મોટા સાધુ સંગાથે હેત થયું હોય તેને વિશે પોતાના કલ્યાણ થવા સ્વાર્થ માન્યો હોય અને એમ જાણતો હોય કે આ સાધુથી જ મારું કલ્યાણ થશે એવો જે હોય તેને ક્રોધનો સ્વભાવ હોય તો પણ મોટા સાધુ ઉપર તેનો કોઈ દિવસ ક્રોધ ન થાય અને ક્રોધને મૂકી જ દે. પણ એમ ક્રોધ જાય છે અને પદાર્થમાં લેણદેણ સારું તો તું જ પદાર્થને પણ સાધુ સંગાથે ક્રોધ કરે છે. તે સાધુને મહાત્મ્ય તથા સાધુના એવી રીતનો જે માર્ગ સમજાવ્યો નથી અને સમજાયો હોય તો તુષ પદાર્થ સારો ક્રોધ કરે નહીં અને બુદ્ધિમાન હોય સમજવું હોય અને તુષ પદાર્થ સારું સાધુ સંગાથે ક્રોધ કરે તો તેની બુદ્ધિ રાજાના કામદાર જેવી વ્યવહારિક જાણવી પણ સાધુપણાની બુદ્ધિ એને આવી જ નહીં એમ સમજવું. ઇતિ વચનામૃતમ ગણરાંત્યનું 34મું વચનામૃતમ જે તે થયું સહજાનંદ સ્વામી મહારાજ. થોડું બોલો ભાઈ. અનેક જીવોને ભગવાનના માર્ગે વાળવા માટે મોટા સાધુ ક્રોધ કરે તો એનો બાદ નથી. So this Vachanamrita, now we are almost ending this Gadra last series, right? Last series is always Maharaj is preparing to the people to go to the Divine Abode of God, Akshardham. So what Maharaj is saying that how to detach from material bondage. Okay? Material bondage માંથી છૂટું થવું હોય તો શું કરવાનું કીધું મહારાજે? બે વસ્તુ કીધી, રાઈટ? કઈ કઈ કીધી? એક તો સ્ત્રી સંબંધી, પ્રીતિ અને જ્ઞાન.
જ્ઞાન સહિત વૈરાગ્ય, એ બે વસ્તુ હોય. ઇફ યુ હેવ ટુ થિંગ્સ, લવ ટુ ધ ગાડ, બીજું શું કીધું, વૈરાગ્ય, ડિટેચમેન્ટ ફ્રોમ મટીરિયલ વર્લ્ડ, ધેટ વિલ લીડ ટુ અસ ટુ વોટ, વાસના, ડિટેચમેન્ટ, રાઈટ. જે આપણી ડિઝાયર, ફોલ્સ ડિઝાયર છે, એ ડિઝાયરમાંથી ડિટેચ કરે, એટલે ઇઝ કોલ વૈરાગ્ય, રાઈટ. એન્ડ વૈરાગ્ય થાય તો શું થાય, પછી ભક્તિ આવે, જે નવ પ્રકારની ભક્તિ છે. નાઇન ટાઈપ્સ ઓફ ધી ડિવોશન ટુ ધી લોર્ડ વિલ જોઈન અસ ટુ ધી ગાડ. ઓકે, વન્સ યુ જોઈન ટુ ધી ગાડ, દેન યુ ગેટ યોર સેલ્ફ રિયલાઇઝેશન, આત્મ સાક્ષાત્કાર. સો મહારાજ મેન્શનિંગ ધીસ ટુ થિંગ્સ. અને બીજું શું કીધું, કે આ બે ન હોય તો ત્રીજી વસ્તુ પણ કલ્યાણ કરી શકે. તો કયું, તો કે સ્વધર્મ, યોર ઓન ડ્યુટીઝ ઓર ઓન ધર્મ, તે કેન લીડ ટુ ધી અવર મોક્ષ. અને બીજું શું કીધું, કે આત્મનિવેદી ભક્ત, કેવો પર્સન હુ ઇઝ ડેડિકેટેડ હિઝ લાઈફ ટુ ધી ગાડ, એવરીથિંગ, વોટ એવર હી ઈટ, વોટ એવર હી ડઝ, હી ઓલવેઝ ડેડિકેટ ટુ ગાડ, એન્ડ ધેન ઓલ ક્રિયા, ઓલ ધ એક્શન હી ડઝ, એન્ડ ધેટ ઇઝ કોલ આત્મનિવેદી ભક્ત. કોણ હતું આત્મનિવેદી ભક્ત? અંબરીશ રાજા જેવા છે, ધે આર ફોલોઈંગ ધોઝ થિંગ્સ. સો ધેટ ઇઝ ધ વોટ મહારાજ મેન્શન. અને નવ પ્રકારની ભક્તિ કીધી, કઈ નવ પ્રકારની ભક્તિ? શ્રવણ મનન નિધિ ધ્યાસ. ઈટ સેડ સમથિંગ એલ્સ, શ્રવણ કરી પછી મનન નિધિ ધ્યાસ કરવાનું, પણ શ્રવણ ધન કીર્તન ગાવાનું, બીજું શું સ્મરણ કરવાનું, પછી એવું કરવાનું પાઠ સેવન કરવાનું, અને બીજું શું કર્યું હતું, અર્ચન કરવાનું, વંદન કરવાનું, દાસ્ય ભક્તિ અને સખ્ય ભક્તિ, ભગવાન ભગવાનના પ્રાણ તરીકે માનવાના, એ અને આત્મનિવેદન. આ નાઇન પ્રકારની ભક્તિ કરે એટલે યોર માઇન્ડ કેન કોન્સન્ટ્રેટ, એન્ડ ધેટ ઇઝ ધ વોટ યુ વિન, અંતઃકરણ જીતાય, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, માઇન્ડ ઇન્ટેલિજન્સ કોન્શિયસનેસ એન્ડ ઈગો ઓલ્સો. વન્સ યુ વિન ધેટ, ધેન ડિરેક્ટલી યુ હેવ કોમ્યુનિકેશન વિથ ગોડ, સેલ્ફ રિયલાઇઝેશન. સો મહારાજ ઇઝ મેન્શનિંગ ધેટ. ધેન ધ એંગર, અધર વસ્તુ કે છે કે એંગર, એંગરી, ક્રોધ ક્યાંથી પેદા થાય છે, હાઉ ધ ક્રોધ કમ્સ, ક્રોધ ઇઝ ગુડ એન્ડ બેડ. સત ટાઈમ્સ મહારાજ સેડ હિયર, ક્રોધ, સાધુ મોટા હોય, કોઈ ભક્ત હોય મોટા, એને જો બધા ભક્તોને નિયમમાં રાખવા હોય અને આગળ ચડાવવા હોય, એને ક્રોધ પણ કરવો પડે. ઘણા લોકો એમ કે સાધુનો ક્રોધ ન હોવો જોઈએ, સાધુની પર ક્રોધ કરવો પડે ઇન ઓર્ડર ટુ ગો ટુ રાઇટ પાથવે. પછી જો ડિવાઇન ક્રોધ, અને જે ખોટો ક્રોધ છે, ફોલ્સ ક્રોધ, જે આપણે કલ્યાણમાંથી પાડી દઈએ, એ કેમ, કેમાંથી પેદા થાય, કે જ્યારે આપણે વાસના હોય, વેન યુ હેવ અ ફોલ્સ ડિઝાયર, એન્ડ ધ ડિઝાયર કેન નોટ ફૂલફિલ, રાઈટ. ડિઝાયર ફૂલફિલ ન થાય એટલે શું થાય, ક્રોધ, એંગર પેદા થાય. જો ન પહોંચાય, જો સેટિસ્ફાય ન થાય એટલે ક્રોધ પેદા થાય, અને સેટિસ્ફાય થાય તો મોર ડિઝાયર પેદા થાય. કેમાં કીધું ભગવાને, ગીતામાં કીધું, રાઈટ. એટલે ક્રોધને કંટ્રોલ કરવો હોય તો શું કરવાનું, વાસના છોડવાની, ફોલ્સ ડિઝાયર છોડવાની. ઓકે, સો ટુડે વી આર સેલિબ્રેટિંગ લોર્ડ શિવાસ મહાશિવરાત્રિ, એન્ડ શંકર ભગવાન ઇઝ ભોળાનાથ છે, ઇઝ વેરી દે હેવ કાઇન્ડનેસ. સો એનીબડી દે હેવ ગુડ ડિઝાયર્સ, ઇફ યુ આસ્ક ફોર હિમ ટુડે, પ્રે ફોર ધેમ વિથ યોર હાર્ટ, ધેન ડિઝાયર કેન કમ ટ્રુ. સો પ્લીઝ, વી આર ગોઈંગ ટુ ડુ ટુડે ઓલ્સો ધી પ્રેયર એન્ડ લોર્ડ શિવાસ પૂજન,
And today's sponsors are our family, Babaria family, Damaria family, Nishadha Patel and family, and Dr. Kumar and family. So may Lord bless them all, as well as people who are came here today for prayer, and may also give them good blessing to Lord Shiva and do everything good. Let everyone who are going to do the videos now, also may Lord bless them too. And video ke Kanta and Babaria little bit more pretty as a Maharaj and Domana service the Mongol Kare, Ezri Chanduvai Tanan is a member of the Bhav Sanstha Institute. So may he died and passed away a few days ago. May Lord bless him, give his dual Mongol for him, for his soul. So we'll pray for that 2 minutes done, and then we'll do for the program. Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami એવી જ રીતે આપણે
સંતોના કિચનની અંદર ઇલેક્ટ્રિકની સેવાની જરૂર હતી. સંતોને અગવડ હતી, ઇલેક્ટ્રિક નહોતો અંદર 220 નો પાવર. તો એ પાવર અશ્વિનભાઈ ભાનોડિયા અને એમના બ્રધર ઇન લો એક આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કરીને એને ત્યાં ઇલેક્ટ્રિકની સેવા પૂરી પાડે છે. એટલે મહારાજ એમને પણ બધા ભગવાનની સેવા સારી રીતે કરે છે. અહીં મંદિરમાં એનો હજારો ગણો પુણ્ય મળતું હોય છે, કારણ કે અન્ય ક્ષેત્રે કુટુંબ આપણ તીર્થક્ષેત્રે વિનિશ્યતિ, તીર્થક્ષેત્રે કુટુંબ આપણ ભજવે ભવિષ્યતિ. હે, બહાર જે કોઈ પાપ કર્યા હોય ત્યાં આ ધાર્મિક ક્ષેત્રમાં આવી છૂટા થતા હોય છે. ધાર્મિક ક્ષેત્રમાં જે કંઈ આપણે પાપ કરીએ છીએ એ વજ્રલિપ્ત થઈ જતું હોય. સંત અંતિમ અધરવાઇઝ કોઈ સેન્ટની કૃપા થાય તો જ એમાંથી છૂટે, નહીં ન છૂટે. એટલે બધા તમે ભક્તો ખૂબ સેવા કરો છો અને તે મહારાજ બધું જોવે છે. એટલે મહારાજ તો લોકોને પ્રેરણા મળે એટલે આપણે કહેવામાં આવે છે, બાકી તો મહારાજ બધું જોવે છે. હી નોઝ ધેટ. સો give the hand people who are serving to the temple. Away now the ladies not thal je tyar karyo chhe ni shuru pul ke chhe. સહજાનંદ સ્વામી મહારાજ ની જે આજે શિવરાત્રિ ના પૂજન તરફ પૂજન માટે જે પૂજાપો ઉર્મિલાબેન પટેલ તરફથી લાવવામાં આવ્યો છે, શિવલિંગ પણ લાવ્યા છે. એટલે અહીંયા સેટઅપ કરવાનું છે એટલે આપણે બધાને અભિષેકનો લાભ મળે. બધી પૂજાની સામગ્રી અહીંયા છે એટલે આપણે બધું પૂરું થાય પછી આપણે અહીંયા પહેલા આરતી પછી પહેલા પૂજા કરવું છે. કઈ રીતે કરવું છે? પૂજા પહેલા પછી આરતી પછી આરતી. ઓકે. આજે મહાશિવરાત્રી નો બધા ઉપવાસ કર્યો છે એટલે બહેનો એ ખૂબ મહેનત કરી અને ફરાળ બનાવીને અહીંયા થાળ માટે લાવ્યા છે. તો થાળમાં સેવા માટે રીતુબેન બાબરિયા તરફથી સૂકી ભાજી કરવામાં આવી છે. આમ તો રીતુ આવી નથી પણ પાઠભાઈ બનાવી છે સૂકી ભાજી, કેમ કે આઈ થિંક જે સ્વામિનારાયણ ના ભગત હોય એના રસોઈ તો આવડતી જ હોય છે. એટલે મહારાજ એમને ખૂબ ખૂબ સેવા કરવાનું બળ આપે એવી પ્રાર્થના. દિશાબેન વસોયા તરફથી શીરો બનાવવામાં આવ્યો છે. હર્ષાબેન ધોમડિયા તરફથી મોરૈયાની ખીચડી બનાવવામાં આવી છે. નીમાબેન પટેલ તરફથી સિંગની સેવા કરવામાં આવી છે. શીતલબેન પટેલ તરફથી બટેટાનો શાક અને રોસ્ટેડ સ્વીટ બટેટાની સેવા કરવામાં આવી છે. સંગના તરફથી પોટેટો ચિપ્સની સેવા કરવામાં આવી છે. વી કેન મેક મધુબેન તરફથી મેંગો ની સેવા કરવામાં આવી છે. વિમ્રતાબેન તરફથી ફ્રૂટ ની સેવા કરવામાં આવી છે. ઉર્મિલાબેન તરફથી આ પૂજાપો અને શિવજી માટે પૂજન માટે બધી સામગ્રી લાવવામાં આવી છે. મહારાજ બધાને ખૂબ ખૂબ સેવા કરવાનું બળ આપે એવી પ્રાર્થના. જય સ્વામી. સરસ સરસ 500 જણા છે. સરસ સરસ.
આપણે લાસ્ટ ટાઈમ ની જેમ જ કરીશું. પહેલો ક્વેશ્ચન છે એ બેનો હરિભક્તિ માટે, બેનો હરિભક્તો માટે અને બીજો ભજીઓ માટે, બરાબર છે? સહજાનંદ સ્વામી મહારાજ ની ટોટલ 5 ક્વેશ્ચન છે એટલે બહુ વાર લાગશે નહીં. મનુષ્ય માટે સૌથી અધિક પ્રાપ્તિ કોને કહી છે? એટલે ગડા પ્રથમ પ્રમાણે કહેજો, બરાબર ને? મનુષ્ય મનની વૃત્તિ ભગવાન ના સ્વરૂપમાં અખંડ રહે તેને સૌથી અધિક પ્રાપ્તિ કહી છે. હવે ભાઈઓ ભક્તો માટે છે, ઘરડા પ્રથમ પ્રમાણે ચિંતામણી તુલ્ય શું છે અને કેમ? એટલે ઘરડા પ્રથમ પ્રમાણે કેજો, ચિંતામણી તુલ્ય શું છે? નહીં તો પછી તો આપણે મોટેલ અને પૈસો ને બધું ચિંતામણી હોય છે. ચિંતામણી તુલ્ય શું કીધું છે અને કેમ? તો પેલા તો ચિંતામણી તુલ્ય શું કીધું છે? ભગવાનની મૂર્તિ. ચલો સરસ. અને કેમ? મનુષ્ય જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ ને જોવા માંગે કે મારા ધામ ને જોવા માંગે તો તરત એને જોવા મળે છે. એટલે આધ્યાત્મિક માર્ગ નું કીધું છે, બરાબર? બરાબર છે. ભગવાનની મૂર્તિ તેના વિશે જેના મનની વૃત્તિ એકમ રહે તે જો જીવ ઈશ્વર માયા બ્રહ્મના સ્વરૂપને જોવાય છે કે ભગવાનના ધામને જોવાય છે તો તત્કાળ દેખે છે. પ્રશ્ન નંબર 3, જેને ભગવાનની માયા કહે છે તેનું શું રૂપ છે? બહેનો ભક્તો માટે પ્રશ્ન છે, જેને ભગવાનની માયા કહે તેનું શું રૂપ છે? એટલે બધાએ આમાં તો એક્સપ્લેન કરવી જોશે, કારણ કે આપણે લગભગ 50 જણનું રજીસ્ટ્રેશન છે ફિનિક્સ સેન્ટરમાંથી, પણ ખાલી 14 જણે એક્ઝામ આપી દીધી એટલે બાકીના 47 જણને માયા નડી દી. હું એ જ પૂછું છું કે માયાનું રૂપ શું છે? ભગવાનના સ્વરૂપ. ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આરુવાઈને આવરણ કરે તેને માયા કહીએ, બરાબર ને? એટલે આપણે અહીંયા સત્સંગની એક્ઝામ લેવાતી હોય, સત્સંગની સેવા, જેમ કે આજે હરિભક્તો આવ્યા તો હું પોતે પણ નતો આવ્યો, પણ જો આપણે ખ્યાલ હોય ને આપણે ના આવ્યા હોય તો વચ્ચે ચાલુ નડ્યું એ બધી માયા છે, બરાબર છે? સહજાનંદ સ્વામી મહારાજની જે સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? એટલે અહીંયા લખવાનું ભૂલી ગયો કે ઘટા પ્રથમ પ્રમાણે વાક્યો કીધું હોત બધા ભાઈઓ ભક્તો કે કયું સાધન કઠણ છે, બધાને જવાબ કહેજા. ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ અખંડ રાખવી તે કઠણ સાધન છે. પાંચમો પ્રશ્ન છે બહેનોરી ભક્તો માટે, ભગવાનનો ભક્ત જયારે ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવા દેહને પામે છે અને તેને કોણ પ્રત્યક્ષ જોઈ શકે છે? યોગ સમાધિ વાળો. સરસ, પરફેક્ટ, બરાબર છે. ભ્રમણ દિવ્ય દેહને પામે છે, યોગ સમાધિ વાળા જોઈ શકે છે. છઠ્ઠો પ્રશ્ન, સત્સંગમાં ગાઢ પ્રીતિ નહીં થવાનું કારણ શું છે? એટલે આ તો બધા વિચારજો, જેને સત્સંગમાં ગાઢ પ્રીતિ થઈ ના હોય એનું અહીંયા ભગવાને રહસ્ય આપ્યું છે. પણ એ સાધુ જો પેલા હરિભક્ત સ્વભાવ ઉપર વાત કરે તો સ્વભાવ મૂકવાની જગ્યાએ સાધુ નો અવગુણ, સાધુ નો અવગુણ, અને એના લીધે. પરફેક્ટ, બહુ સરસ. ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણવામાં આવ્યું નથી અને જે સાધુના સંગે કરીને ભગવાનનું મહાત્મ્ય જાણ્યામાં આવે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે ત્યારે સ્વભાવ મૂકવાની જગ્યાએ સાધુનો અવગુણ લે છે તે પાપે કરીને સત્સંગમાં ધડ પ્રીતિ થતી નથી.
એટલે આ બધા આપણા સત્સંગનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આપણને જો સત્સંગમાં ઘણા ફ્રી થઈ નથી તો કોક જગ્યાએ આની નિયુક્તિ છે એ આપણે સાચવું જોઈએ, બરાબર ને, કે આપણને ભગવાનનું મહાત્મ્ય સમજાય અને કોઈ દિવસ કોઈ સાધુનો આપણે ઓગોળ લઈએ નહીં. સાતમો પ્રશ્ન ભંડોરી ભક્તો માટે, સંતનો અપરાધ કર્યો હોય કે સંતના વિશે જે પાપ કર્યું હોય તે કેમ ટળે? સંતના અનુગ્રહ એટલે આશીર્વાદ કૃપાથી એ કરે છે. આઠમો પ્રશ્ન, આપણે હરિભક્તોને યાદ કરી લઈએ અને ગઢડા પ્રથમના, અને ગઢડા પ્રથમમાં કેટલા પ્રશ્નો છે અને તે કોને કોને પૂછ્યા હતા? ગોવર્ધનભાઈ, ત્રીજો મુક્તાનંદ સ્વામી અને ચોથો ઠક્કર હજી. નવમો પ્રશ્ન છે, હવે આ ગઢડા પ્રથમ નું બીજું આવ્યું, મંદ વૈરાગ્ય વાળા હોય તેને સામાન્ય અને દોષયુક્ત એવા પંચ વિશે જો પ્રાપ્ત થયા હોય તેને ભોગવે તો તેમાં ના બંધાય, સાચું કે ખોટું? તો મંજૂર ક્લિક કરું પણ બધા માની ગયા તો સાચું છે. આગળ પ્રશ્ન છે, ઉત્તમ વૈરાગ્ય સમજવા શ્રીજી મહારાજે કોનું દ્રષ્ટાંત આપ્યું છે? આપણા ગૃહસ્થો માટે દ્રષ્ટાંત બહુ જ અગત્યનું છે, જનક રાજા, કારણ કે એ પણ આપણે જેમ ગૃહસ્થ હતા અને તો પણ સંસારમાં રહીને ભગવાનમાં જોડાયેલા. ક્વેશ્ચન નંબર 11, છેલ્લા બે પ્રશ્ન બાકી છે. આ છેલ્લો પ્રશ્ન મેમોરી ભક્તો માટે, અત્યાર સુધી એમને એક પણ ખોટો પડ્યો નથી. ગઢડા પ્રથમના બીજા વચનામૃતમાં કેટલા અને કયા પ્રશ્નો છે તે કોણે કોણે પૂછ્યા છે? મોબાઈલ પર પ્રશ્ન છે, માય માય નંબર 10 પ્રશ્ન પૂછ્યો. અને કયો પ્રશ્ન? ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ પ્રકારના વૈરાગ્ય. એક જ પ્રશ્ન છે, ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે તે કહો, અને પૂછ્યો છે મયારામ ભટ્ટે. આ છેલ્લો પ્રશ્ન નો જવાબ લાંબો છે, બરોબર, આરામથી વિચારીને આપજો. કનિષ્ઠ એટલે મંદ, મધ્યમ અને ઉત્તમ વૈરાગ્ય વાળામાં તફાવત શું છે? એમાં ઉત્તમ જે વૈરાગ્ય વાળા હોય એનું એક પહેલું લક્ષણ મહારાજીએ કીધું કે આ જગતમાં જે પરમેશ્વરના ની આજ્ઞાથી કાં તો એના પ્રારબ્ધના લીધે આ જગતમાં રહે અને વિષયો ભોગવે, પણ એ ઉત્તમ વિષયો ભોગવે તો એમાં બંધાય નહીં, એ પહેલી વસ્તુ. બીજું એ કહ્યું કે આ વિષયોને દોષના જેમ જુએ અને ઉદાસ થતો બોલે અને શત્રુ જેવા જાણે, અને જ્યારે પણ દેશ કાળ ને સંગ એકદમ નબળા વર્તતા હોય ત્યારે પણ આ વૈરાગ્ય માનતા, જો જે ઉત્તમ વૈરાગ્ય વાળા છે એનો વૈરાગ્ય મંદ ન પડે અને સાધુ ભગવાન અને સત્સંગ એનો શાસ્ત્ર એનો સતત કોન્ટેક્ટમાં રહે. મધ્યમમાં એ કહ્યું કે દેશ કાળ અને ઉત્તમ વિષય ભોગવે તો પણ એનો વૈરાગ્ય મંદ ના પડે, પણ દેશ કાળ ને સંગ નબળા આવે તો એનો વૈરાગ્ય મંદ પડી જાય. અને મંદ વૈરાગ્ય વાળાનું કનિષ્ઠનું એવું કહ્યું કે આમ નબળા વિષય હોય તો એને કઈ વાંધો ના આવે, પણ ઉત્તમ વિષય ભોગવે તો એ વૈરાગ્ય એનો એ જોઈએ. મંદ વૈરાગ્ય વાળો સારા પંચ વિષય પ્રાપ્ત થાય અને ભોગવે તો બંધાઈ જાય છે, બરાબર, મંદ વૈરાગ્ય વાળો. અને મધ્યમ અને ઉત્તમ વૈરાગ્ય વાળો છે એ જો ઉત્તમ એવા પંચ વિષય ભોગવે પણ તેમાં આસક્ત થાય નહીં, પણ જો કઠણ દેશ કાળ કે સંત પ્રાપ્ત થાય તો મધ્યમ વૈરાગ્ય વાળાનો વૈરાગ્ય મંદ પડી જાય છે, જ્યારે ઉત્તમ વૈરાગ્ય વાળો વિષય ને વિશે સતત દોષ દેખતો રહે છે અને એની એવી સમજણ તે મોડી પડતી. આપણને વચનામૃત જે આપ્યું છે એ તમે જોશો તો પ્રશ્ન ઉત્તર જ છે, કારણ કે શ્રીજી મહારાજ પોતે એવું માનતા હતા
કે મારા સંતોને જો સાચી સાચું જ્ઞાન સાચી સમજણ આગળ વધારવા હોય તો પ્રશ્નોત્તરી મેથડ છે બહુ જ અગત્યની છે. તો આપણે તો શ્રીજી માન લેવાના નથી, પણ આપણે વસ્તુના ભગવાને જે કીધું છે આપણે આવી જતો વાગોડીએ અને પણ થોડું વાંચીએ બરાબર છે. તો આપણે પ્રયત્ન કરીશું કે આ કન્ટિન્યુ કરીએ. સહજાનંદ સ્વામી મહારાજ એમની માટે રાજકોટ ગુરુકુળમાં મહંત સ્વામી પદ્મ પ્રસાદ સ્વામી નું વચનામૃત વિવેચન નો આખી સિરીઝ છે. હું પોતે રોજ સાંભળું છું સવાર પૂજા કરતી વખતે, અને એટલું ડિટેલમાં જાય છે કે તમને ભગવાને જે કીધું છે એનો ખરેખર મીનિંગ શું હતો એ બહુ જ સરસ સમજાશે. એટલે જે લોકોને બી ઇન્ટરેસ્ટ હોય, જો લિંક જોઈતી હોય તો પ્લીઝ મને કોન્ટેક્ટ કરજો બરાબર. મને ખરેખર સરસ સાંભળવા દઉં છું સહજાનંદ સ્વામી મહારાજની જય. So may God bless both of them and family and give the good, happy, healthy life, remain together, not to suffer. Bondage should be there until we are married, even though we have to detach one time in order to get the salvation. But when we are here in this universe, we have to keep our bondage, no matter how the road is smooth or bad. But we have to
balance it out with the help of Lord and all the devotees and all the blessed. So we are all lucky here that we have good devotees here, we have satsangis, and the satsangis should always help each other when there is any problems or anything. That was the good things about satsang. And satsang can give you happiness in this world as well next coming too. But when we don't follow the real path, then we get trouble a little bit. But Maharaj always balance it out. So may Lord bless this couple, give the good hand to both of them. He has given the $501. So, thank you. Now, Pujan, yeah. Karo, come on. Come on. ભૂલ્યું તો શું, પણ એટલે મંત્ર આવડતા નથી એટલે માફ કરજો. પણ આપણી પાસે છે મંત્ર નું જો તો સહજાનંદ સ્વામી મહારાજ ની સેવા આપણે ચાલુ કરીએ. પેલા બાહ્ય વિભક્તો હજી હા, એટલે હું પેલું આજે મૂકી દઉં.
Oh, my God.
Namah Shivaya.
ब्रह्मादिक जेवा जेने भजे प्रेम
और हम